નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત વિષે હિન્દી વિષયાક પાઠ ત્રણ સચ્ચા હીરા તો વિદ્યાર્થી મિત્રો ગયા વિડીયોની અંદર આપણે થોડાક પાઠનો અભ્યાસ કરેલો છે કે જેની અંદર આપણે એવું જોયું હતું કે ચાર સ્ત્રીઓ સૂર્યાસ્તનો સમય થયો એટલે કેટલીક સ્ત્રીઓ પાણી ભરવા માટે એ કૂવે જાય છે અને ત્યાં કૂવાની આજુબાજુમાં બનાવેલો જે પાકો ઓટલો છે જેને આપણે હિન્દીમાં જગત કહીએ છીએ તો એ ઓટલા ઉપર બેસીને ચાર સ્ત્રીઓ વાતો કરી રહી હતી અને વાતો વાતોમાં એના દીકરાઓ ઉપર વાત પહોંચે છે અને પોતપોતાના દીકરાઓના વખાણ કરે છે એ આપણે ગયા વિડીયોમાં જો જ્યારે એક સ્ત્રી છે ચોથી એક પોતાના દીકરાના કોઈ પ્રકારના વખાણ કરતી નથી એટલે આમ આપણે આ બધી માહિતી છે એ અગાઉ લઈ ચૂક્યા છીએ તો ત્યાંથી હવે આપણે આગળ વધીએ જ્યાં પહોંચ્યા છીએ ત્યાંથી પાઠની શરૂઆત કરીએ કુછ સમય બાદ જબ ભે સબ ઘડે શિર પર રખ કર લોટને લગી કે જે વાતો એમની પતી ગઈ પછી કેટલાક સમય પછી થોડાક સમય પછી ત્યારે જે ઘડા એટલે જે માટીના ઘડા છે એ પાણીના ભરી અને પોતાના માથા ઉપર રાખી અને એ પાછી ફરી ગીત ગીતકા મધુર સ્વર સુનાઈ પડા ત્યારે કોઈ મીઠા મધુરા ગીત ગાઈ રહ્યું હોય એવા અવાજ એવો અવાજ સંભળાઈ રહ્યો હતો સુન કર પહેલી સ્ત્રી બોલી એ ગીત સાંભળી એનો અવાજ સ્વર એટલે અવાજ સાંભળી અને પહેલી સ્ત્રી હતી એ બોલી સુનો મેરા હીરા ગારા કે મારો દીકરો ગાઈ રહ્યો છે તું લોકોને સુના તમે બધાએ સાંભળ્યો ને ઈશ્કા કંઠ ગીતના મધુરે કંઠ લગડો અવાજ તેમનો અવાજ છે એમનું ગળું છે એ કેટલો મધુર છે એટલો અવાજ એમનો મીઠો છે કે કેટલાક સમય પછી જ્યારે પાણીના ઘડા ભળી અને પાછા ફર્યા ત્યારે રસ્તામાં એને કોઈ ગીત ગાતું હોય એવો અવાજ સંભળાય છે અને અવાજ સંભળાનો એટલે તરત જ એ પહેલી સ્ત્રી છે બોલી ઉઠે છે એ સાંભળ્યું અમારો દીકરો ગાઈ રહ્યો છે તમે સાંભળ્યું ને કે એના અવાજ કેટલો મીઠો છે લડકા ગીત ગાતા હોવા ઉસી રાસ્તે સે નીકળ ગયા કે એમનો દીકરો છે એ ગીત ગાતો ગાતો એ જ રસ્તા ઉપરથી પસાર થઈ જાય છે આગળ નીકળી જાય છે ઉસને મા કી ઓર કોઈ ધ્યાન નહીં દે એને પોતાની માતા તરફ કોઈ પ્રકારનું ધ્યાન આપ્યું નહીં એ ગીત ગાતો ગાતો એ ત્યાંથી આગળ નીકળી જાય છે અને એની માતા છે એમના ગીતના એમના અવાજના એ વખાણ કરે છે ઇતને મેં દૂસરી સ્ત્રી કા બેટા સે આતા દેખાય હવે એટલામાં જ જે બીજી સ્ત્રી છે એનો દીકરો પણ ત્યાંથી આવતા દેખાય છે દૂસરી સ્ત્રી ઉસે દેખ કર ગર્વસે બોલી એટલે બીજી સ્ત્રી પણ એમના પુત્રને એમના દીકરાને જોઈ અને ગર્વથી બોલી દેખો એ મેરા લાડલા બેટા આ રહ્યા જો આ મારો વહાલો લાડલા એટલે વહાલો દીકરો આવી રહ્યો છે શક્તિ ઓર સામર્થ્ય મેં ઇસકી બરોબરી કોણ શકતી એમની શક્તિ અને હિંમતનું એની બરોબરી કોઈ કરી શકે છે નહીં વી રહી હતી કે ઉકા બેટા બી ઉર ધ્યાન દઈએ બિના એવા વખાણ કરે છે કે મારો બેટ દીકરો છે એ ખૂબ જ બહાદુર કે એમની સત્યને હિંમતની બરાબરી કોઈ કરી શકે નહીં હજી તો આમ આટલું બોલે છે તાજ એનો દીકરો પણ બીજી સ્ત્રીનો પુત્ર પણ એમની માતા તરફ ધ્યાન આપતો નથી અને ત્યાંથી પસાર થઈ જાય છે વે કૂચ આગે બઢી તો એકાએક તીસરી સ્ત્રી કા બેટા ઉધરસે સંસ્કૃત કે શ્લોકો કા પાઠ કરતા હુ નિકલા હજી થોડાક આગળ વધે છે તાજ એ ત્રીજી સ્ત્રીનો પુત્ર છે એ સંસ્કૃતના શ્લોકો બોલતો બોલતો એના પાઠ કરતા કરતા ત્યાંથી નીકળે છે ઉકા ઉચ્ચારણસે એસા લગ રહ કે કંઠ મે સાક્ષાત સરસ્વતી વિરાજમાન હો અને એ સંસ્કૃતના શ્લોક એવી રીતના બોલતો હતો એના પાઠ એવી રીતના કરતો હતો એને સાંભળતા આપણને એવું લાગે કે જાણે એના એના કંઠમાં ગળામાં સરસ્વતી બિરાજમાન હોય એવો સરસ મજાના સંસ્કૃતના પાઠ કરતો હતો તીસરી સ્ત્રી ગદગદ સ્વર ગા એટલે ત્રીજી સ્ત્રીએ આનંદિત થઈ અને કહ્યું દેખો અહીં મેરી ગોદ કા હીરા જો આજ મારો દીકરો છે ઈસે કોણ બૃહસ્પતિ કા આવતા નહીં કહે અને કોણ બૃહસ્પતિ દેવતાઓના ગુરુ કોણ નહીં કહે અને આવા સંસ્કૃતના શ્લોકો આવડે છે તો એ ભગવાનના ગુરુ કે દેવતાઓના પણ દેવતા કોણ નહીં કહે પરંતુ ઉસકા બેટા બી મા કી ઓર દેખે બિના પણ પરંતુ ત્રીજી સ્ત્રીનો દીકરો છે એમને પણ એમની માતા તરફ ધ્યાન ન આપ્યું અને એ સંસ્કૃતના શ્લોકો બોલતો બોલતો ત્યાંથી આગળ નીકળી જાય છે જોયું ને વિદ્યાર્થી મિત્રો જ્યારે પાણી ભરી અને એની ચારેય સ્ત્રી માટે ત્રણેય સ્ત્રીઓ એના પોતપોતાના પુત્રોના વખાણ ખૂબ જ સારા એવી રીતે કર્યા ચોથી સ્ત્રી કંઈ બોલી નહોતી પણ જોયું કે ત્રણેય સ્ત્રીઓ જાણે પહેલી સ્ત્રીનો પુત્ર છે એ મધુર ગીત ગાતો ગાતો ત્યાંથી નીકળી ગયો પણ એની માતા સામે જોયો નહીં જ્યારે બીજી સ્ત્રીનો પુત્ર પણ સંસ્કૃતના શ્લો સોરી શક્તિમાન બહાદુર છે છતાં પણ એમની માતા સામે જોયું નહીં અને ત્યાંથી પસાર થઈ ગયો જ્યારે ત્રીજી સ્ત્રીનો પુત્ર પણ સંસ્કૃતના શ્લોકોના પાઠ કરતો કરતો એ એની માતા તરફ ધ્યાન દીધા વગર એની બાજુમાંથી નીકળી જાય ખરેખર વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો પાઠ હવે સમજવા જેવો છે અભી થોડી હિ દૂર ગયા હતા કે ચોથી સ્ત્રી કા બેટા ભી અચાનક ઉધર સે આ નીકળા હજી ચારે સ્ત્રીઓ થોડાક જ આગળ જાય છે ત્યાં ચોથી સ્ત્રીનો પુત્ર પણ એમને સામો મળે છે કે જે ચોથી સ્ત્રી પોતાના પુત્રના કોઈ પણ પ્રકારના વખાણ કરેલા નહોતા ચોથી સ્ત્રીએ કહ્યું હતું આપણે અગાઉ સમજી ગયા કે નથી તો મારો પુત્ર ગીત ગાઈ શકતો નથી તો શક્તિશાળી કે નથી તો એને સંસ્કૃતના શ્લોક આવડતા તો હું મારા પુત્રના વખાણ કઈ રીતના કરો હકીકત એ જોવા જેવું છે એટલે થોડા આગળ ચાલ્યા તો એ ચોથી સ્ત્રીનો પુત્ર પણ એ ત્યાં સામેથી નીકળે છે દેખને મેં બહુ જ સીધા સાદા ઓર સરળ પ્રકૃતિકા લગરા હતા એ ચોથી સ્ત્રીનો પુત્ર છે એ જોવામાં દેખાવમાં ખૂબ જ સીધો સાધો અને સરળ પ્રકૃતિ પ્રકૃતિ એટલે સ્વભાવ સરળ સ્વભાવનો લાગતો હતો ન તો એ ગીત ગાતો ગાતો આવતો હતો ન તો પોતાની બહાદુરી બતાવતો આવતો હતો કે ન તો એ સંસ્કૃતના શ્લોપનો સીધી સાદી રીતે ચાલ્યા આવતો હતો સરળ સ્વભાવનો પ્રકૃતિ એટલે સ્વભાવ સરસ સ્વભાવથી તે ચાલ આવતો હતો દીકરો છે ચોથી સ્ત્રીએ પોતાના પુત્રને ને સામે જોવે છે એટલે કહે છે કે બેનો આ મારો દીકરો છે વિદ્યાર્થી મિત્રો હવે તમને એક ચિત્ર બતાવે એ ચિત્ર સમજો હું સમજાવીશ પછી આપણે આગળ પછી તમે તમારી મેળે સમજવાનો પ્રયત્ન કરજો જુઓ વિદ્યાર્થી મિત્રો ચિત્રો ધ્યાનપૂર્વક જોજો જે આપણે વાત કરી ચારેય સ્ત્રીઓની ચારે સ્ત્રીઓ છે પાછળ એક વૃદ્ધ માજી ચાલી આવે છે અને એક દીકરો છે હવે અંદાજ લગાવીએ આપણે પાઠ સમજ્યા પ્રમાણે કે આ દીકરો આ ચારમાંથી કઈ સ્ત્રીનો હશે તે આગળ પાઠ સમજો એટલે આપણે આપ મેળે ખબર પણ જો અહીં સમજી લેશું તો પાઠ સમજવાની મજા આવશે નહીં ચોથી સ્ત્રી ઉશકે બાર બતાહી રહી હતી હજી જો આપણે ઉપર જોયું કે એના પુત્રને જોય એ તરત જ એમને કહ્યું આ મારો દીકરો છે હજી તો એના વિશે ચોથી સ્ત્રી છે એના વિશે પોતાના પુત્ર વિશે કાંઈ વધારે બતાવે ઉસકા બેટા પાસ આવ્યો છે એનો દીકરો છે એની પાસે આવી પહોંચે છે જોયું ચિત્રમાં કે આ ચોથી સ્ત્રીનો પુત્ર છે એની પાસે આવી ગયો અપની મા કો દેખ કર વૂક ગયા ઓર બોલા એની માતાને જોઈ અને તે અટકી ગયો અને તરત જ કહ્યું માં લાવો મેં તુમારા ઘડા ઘડા પહોંચાડ્યા તારા માથા ઉપર જ્યાં ઘડો છે માટીનો ઘડો છે એ મને આપી દે હું ઘડે પહોંચાડી દઈશ તને વજન લાગશે મના કરે ભી ઉમે પાણી સે ભરા ઘડા ઉતાર કર આપણી શિર પર રખા ઓર ઘર કી ઓર ચલ પડાય એની માતાએ એમને ના પાડી કે નહીં હું આ ઘડો છે માટીનો એ ઘરે પહોંચાડી દઈશ છતાં પણ એ ચોથી સ્ત્રીનો જે પુત્ર છે એને ધરાર એની માતા ઉપરના મસ્તક ઉપર માથા ઉપર માટીના ઘડા પાણીથી ભરેલા છે એ લઈ અને પોતાના ઘર તરફ પોતે આગળ ચાલતો થાય છે સમજાણું ના વિદ્યાર્થી મિત્રો ચિત્રનું મહત્વ શું છે એ તો આગળ હજી પાઠ બાકી છે થોડો પાઠ સમજીએ તીનું ઓરતે બળે આશ્ચર્ય છે ચોથી સ્ત્રી કે બેટેકો દેખે હવે ચોથી સ્ત્રીના પુત્રએ એની માતાના માથા ઉપરથી પાણીથી ભરેલા ઘડા લઈ લીધા એટલે ત્રણેય સ્ત્રીઓ તીનો ઓરતે ત્રણેય સ્ત્રીઓ ખૂબ જ આશ્ચર્યથી એ ચોથી સ્ત્રીના દીકરા સામે જોઈ રહ્યા હતા એક વૃદ્ધ મહિલા જો બહુ જ દેર સે ઇન ઓરતો કે પીછે ચલતી હોય ઇનકી બાતે સુને એક વૃદ્ધ મહિલા છે એક સ્ત્રી છે એ પાછળ ચાલી આવતી હતી અને આ ચારેય સ્ત્રીઓની વાતો છે એ ત્રણેય સ્ત્રીઓની વાતો છે એ સાંભળી રહી હતી પાકર બોલી દેખતી ક્યાં સચ્ચાઈ રહે કે જોવો છો શું આજ સાચો દીકરો છે આ જ સાચો હીરો છે એ ઘણા બધા ગુણો હોય પણ માતા પિતાની સેવા ન કરે એની મદદ ન કરે તો પુત્રીની અંદર ગમે તેવા સારા ગુણો ગમે તેવું આવડતું હોય ગમે તેવી આવડત હોય તો એ આવડત એમની પાસે નકામી છે તો આમ વિદ્યાર્થી મિત્રો આપણે પણ આપણા માતા પિતાની સેવા કરવી જોઈએ એમને મદદ કરવી જોઈએ એને ક્યારેય હેરાન કરવા જોઈએ નહીં તો જ આપણે સાચા હીરા બની શકીએ તો જ આપણી અંદર સદ ગુણો આવે અને તો જ આપણે આપણા જીવનમાં આગળ વધી શકીએ છીએ એટલે હંમેશા આ પાઠ ઉપરથી એવો બોધ લેવો કે આપણે આપણા માતા પિતાને કે વડીલોને ક્યારે હેરાન કરવા જોઈએ ને એમની સેવા કરવી જોઈએ એમની મદદ કરવી જોઈએ તો આમ વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ પૂર્ણ કરીએ છીએ અને પાઠના આધારે હોમવર્ક જોઈએ તો હોમવર્ક નિમ્ન લેખિત પ્રશ્નો કે ઉત્તર લખીએ નીચે લખેલા પ્રશ્નોના જવાબ લખો પહેલો પ્રશ્ન છે ક્યા કર તીનો સ્ત્રીઓ આશ્ચર્ય શું જોઈને એ ત્રણેય સ્ત્રીઓને આશ્ચર્ય થયું પ્રશ્ન વૃદ્ધ મહિલાને સચ્ચા હીરા કિસે બતાવે એ વૃદ્ધ મહિલા છે એને સચ્ચા હીરા સાચો પુત્ર કોને બતાવ્યો ત્રીજો ચારો ઔરતો કે પીછે वाली महिला મહિલા કેસી હતી એ ચારેય સ્ત્રીઓની પાછળ એ આવવાળી મહિલા કેવી હતી એ કહેવાનું છે ત્રીજું તીસરી સ્ત્રી કા બેટા કિસકા પાઠ કરતા હોવા નીકળ્યા એ ત્રીજી સ્ત્રીનો પુત્ર છે એ કયા શેનો પાઠ કરતો કરતો એ નીકળ્યો હતો એ કહેવાનું છે અને પાંચમું વિદ્યા કી દેવી કોને વિદ્યાની દેવી કોણ છે એ કહેવાનું છે તો આમ વિદ્યાર્થી મિત્રો આપણે આ પાંચે પાંચ પ્રશ્નોના જવાબ સારા અક્ષરે હોમવર્કમાં લખવાના છે